हेलो, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो, बता मजा में छो नी? चलो आज अपने धोरण त्रण विषय गुजराती में पार्ट आठ कीड़ी हती के हाथी हसे एम पार्ट टू जोईशु। पार्ट वन भणी गया ने, आज पार्ट टू जोईशु। चित्र आपेलू छे ये आपणे पूर्ण करवानू छे, फोन करीने मनपसंद रंगों पूरवाना छे। आ प्रथम नंबरनो चित्र छे, बीजा नंबरमां जो एमां पण पूर्ण करवानो छे, अने आ तीजा नंबरनो हाथीनुं चित्र पूर्ण आपेलुं छे पण एमां कंई लखेलुं नथी। आपणे मनपसंद रंगों पूरवाना छे। ने चार नंबरना चित्रनी अंदर सूंठनी अंदर च च अने शरीर पर स्र अने पगनी अंदर स्व स्व आपेला छे, तो आपणे तेने सरस रीते रंगों पूरीशू अने बीजा हाथीनी अंदर पण आपणे लखीशू। नीचे जोईए चित्र चार, जेवुं चित्र दोरो के आखू पेट सरस सरस लखवाना पेट ऊपर जोईए लखेला छे, ए ज रीते आखू माथू अने सूंट छ छ लखवाना, बधा ज पगमां छ छ मनपसंद रंगथी लखवाना छे। तो अहीं आपणे खाली आपी छे, एमां चित्र हाथीનું દોરીશું અને આ રીતે આપણે લખીશું। પાના નંબર 122 ઉપર જોઈએ, અહીંયા એક વાર્તા આપેલી છે, એન ઘેન દીવા ઘેન। તો એ આપણે વાર્તાને સમજશું। ચાલો તો શરૂઆત કરીએ। ચંદુ હાથી અને ટીકુ કીડી। અહીંયા ચંદુ છે હાથીનું નામ છે અને ટીકુ છે કીડીનું નામ છે। બેઉ શું હતા? દોસ્ત હતા। તેઓ જંગલમાં રહે છે અને બંને ખૂબ વાતો કરે છે। વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા, એટલે ઘણી બધી વાતો કરીને તેઓ કંટાળ્યા, તો શું કહે છે એ ચંદુ, ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી। કોણ કહે છે? ચંદુ હાથીને કીડી કહે છે કે હું વાતોથી કંટાળી ગઈ છું, તો હાથી કહે છે હા 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 ચાલ ને, ના કોની પાડી, હું તો તૈયાર જ છું, કુસ્તી કુસ્તી રમવા। ચંદુ હાથી શું કહે છે? કુસ્તી રમવાનું કહે છે। તો ટીકુ કહે છે ના રે ના ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે, કહે છે કુસ્તી રમવાનું કહે છે એટલે કહે છે તું મને મારી સાથે મશ્કરી કર, તારી જોડે કુસ્તી રમાઈ શકાય? એવડા મોટા હાથી અને કીડી નાની એટલે રમી શકાય નહીં। એને કીધું કે થપ્પો થપ્પો રમીએ। શું રમીએ? થપ્પો થપ્પો એટલે કે આપણે આંખ નીચણી કરવાની અને ગણવાના નંબર, અને એ સંતાશે। ચાલો હવે આગળ જોઈએ। ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ લીધો, ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઊભો રહ્યો। કોણ સંતાયું? ચંદુ પહોળું ઝાડ જોઈ એટલે હાથી હતો ને, એનું નામ ચંદુ હતું, તે પહોળા ઝાડ નીચે સંતાયો, કારણ કે શું હતું, ભારે શરીર હતો એટલે તે મોટા ઝાડ પાસે સંતાયો। એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો, મારી આંખો બંધ છે, 1 2 3 આવો કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું, આમ કીડી બોલે છે। તો કહે છે હે 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 હે, તું તો ચંદુ સાવ પોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું। શું કહે છે? હે હે હે, તું તો ચંદુ સાવ પોળો કે રહ્યો, તને સંતાતાય નથી આવડતું, પહોળું ચાડ શોધ્યું પણ સૂંઢની પૂંછડી તો દેખાય છે। જો અહીંયા આપણે ચિત્રમાં સંતાયો છે પણ પૂંછડી અને સૂંઢ તો દેખાય છે, તો તો ઝાડથી જ આડો છે, હિ ચંદુનો થપ્પો એમ શું કહે છે ટીકુ બેન, એટલે કે કીડી બેન બોલે છે। હવે જોઈએ, ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો। શું કર્યું? હવે કોનો વારો આવ્યો? ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને આંખ મીચીને ઊભો રહ્યો। હવે કહે છે ટીકુડી, હવે મારો દાવ ચાલ,
સંતાઈ જા એન કેન દીવા કેન સંતાઈ કે એક બે ત્રણ ચાર દસ એ હું આવ્યો એમ શું કહે છે ચંદુ કહે છે હું આવ્યો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને થાકીને આંફા લાગ્યો તેની સૂંઠમાંથી શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડુંએ ઉડ્યું શું કર્યું આથી તો ઘણું બધું શોધ્યું કીડીબેનને પણ તે મળ્યા નહીં ટીકુબેન મળ્યા નહીં એટલે શું કર્યું થાકીને ઝાડ નીચે બેઠો અને એને શ્વાસ લીધો ને પવન ફૂંકાયો જોર જોરથી તો બધા એ પાંદડા ઉડી ગયા અરે હું મરી જઈશ બચાવો બચાવો કીડી તો પાંદડા સાથે ઉડી અને ટીકુનો થપ્પો એમ કરીને શું કર્યું આથીએ થપ્પો કર્યો પાના નંબર 123 ઉપર જોઈશું 5 એક વાર ચંદુ હાર્યો એક વાર ટીકુ હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંસ મોં કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો શું કર્યું ચંદુએ તો બીજા વખતે એક પથ્થરની વચ્ચે સંતાઈ ગયો એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું હવે બરાબર સંતાજો હો પૂંછડી પણ દેખાવી ન જોઈએ એ કરીને શોધવા નીકળ્યા ટીકુ ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું એની પૂંછડી દેખાતી ન હતી ટીકુએ તો એક મહસ મોટા પથરા પર ચડીને પણ જોયું પણ ચંદુ આથી કેમ ન મળે થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી ટીકુ શોધે છે પણ મળતી નથી 7 ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઉપર ઊભો થયો ટીકુ જે પથ્થર ઉપર ચડી હતી ને એ જ પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યા હું જીતી ગયો હું જીતી ગયો ટીકુ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી અને ખબર પણ ન પડે ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી હવે શું કર્યું એક વખત ચંદુ જીતી ગયો ને તો હવે એનો બીજો દાવ આવ્યો એમાં કીડી એમાં ટીકુબેન સંતાયા અને એ હાથીના કાન પાસા સંતાય તો તે પણ હવે જીતી જશે જો આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડામાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુડી તો દેખાતી જ નથી ટીકુડી દેખાતી નથી હું તો હાર્યો તું જીતી ટીકુભાઈ બહાર આ હવે એક વાર તું જીતી એક વાર હું જીત્યો ટીકુડી કહે છે એક વાર તું જીત્યો ને એક વાર હું જીત્યો એક વાર હું હારી એક વાર તું હાર્યું ચંદુડા હું જીતી ગઈ હું જીતી ગયા રહી તારા કાનની પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા પર ચઢીને સંતાઈ છું તારા શરીર પર ચઢાઈને સંતાઈ હિ કરીને હસવા લાગીએ હવે પાના નંબર 124 ઉપર જોઈશું 10મો પ્રશ્ન એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત શું કહે છે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે હા હા હિ કરી એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે છે એ જીતે હિ હા તો કહે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતો ચંદુ કહે છે અને કીડી ટીકુ કહે છે કે દર દર રમ્યો હતો હું જીતો એ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 તેની સૂંઠમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ અને ટીકુબેન તો ઉડ્યા આથી ભારે શરીરે એટલે તે શ્વાસ લે છે એટલે બધા પાંદડા ઉડી જાય છે જમીન સ્વચ્છ થઈ જાય છે ટીકુબેન ઉડી જાય
जो हवे आगळ જોઈએ વાતચીત જે પ્રશ્ન આપેલા છે આપણે જે વાર્તા જોઈ ને એના આધારે કેટલા પ્રશ્નો આપેલા છે તો એના જવાબો લખીશું આપણે નોટબુકમાં લખવાના છે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી હાથીની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો ત્યારે મજા આવી પ્રશ્ન બે હાથી હસ્યો તો કીડીને ઉડીને ક્યાં પડી કીડી ઉડીને હાથીના પગ નીચે પડી ક્યાં પડી હાથીના પગ નીચે પ્રશ્ન ત્રણ તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી કે હાથી સાથે કેમ તો મને કીડી સાથે ગમે કારણ કે ગોતવામાં તો મુશ્કેલી પડે પરંતુ કીડી નાની છે એટલે એની સાથે મજા ચાર નંબર તમારા વહાલા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમો મારા મિત્રનું નામ અજય છે દેવાંગ છે અને હું એની સાથે ચેસ રમું સંતા કુકડી રમું તમે જે રમતા હોય તે લખી શકો છો પ્રશ્ન પાંચ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે હું બાથરૂમમાં સંતાઈ જઈશ કારણ કે ત્યાં કોઈ શોધી નહીં શકે પ્રશ્ન છ શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો છો કેમ બારણાની પાછળ કારણ કે બારણાની પાછળ શોધવામાં મુશ્કેલી પડે છે અહીંયા જોઈએ સાચું હતું કાન પકડવાનું ખોટું હતું નાક પકડવાનું છે વિદ્યાર્થીની આંખો બંધ કરી વાક્ય સાંભળવાનું કહેવાનું આપેલા વાક્યો બોલો જો વાક્ય સાચું હતું વિદ્યાર્થીના કાન પકડવા કરો ખોટું હતું નાક પકડો અહીંયા આપણે એક નંબરનું જોઈએ હાથી અને કીડી દુશ્મન હતા તો શું છે સાચું છે કે ખોટું છે તો વાક્ય ખોટું છે તો આપણે શું કરીશું નાક પકડીશું આપણે જોયું ને સાચું હતો કાન પકડવાનું ખોટું હતો નાક પકડતો નાક પકડીશું પ્રશ્ન બે હાથી કુસ્તી રમવા માગતો હતો તો કાન પકડશું કારણ કે વાક્ય સાચું છે તો એ જ રૂપે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવે આગળ નેક્સ્ટ વિડીયોમાં પાછળના વિડીયોમાં જોઈશું પાર્ટ થ્રીની અંદર ત્યાં સુધી આજનો આપણો આ આપણી બુકની અંદર પણ લખીશું અને આપણી નોટબુકની અંદર પણ આજે હોમવર્ક તરીકે લખીશું તો આ થયું આજનું હોમવર્ક ઓકે બાય બાય